कोरोना महामारी સામે દેશ અને દુનિયામાં જંગ ચાલી રહ્યો છે ત્યારે આજે વાત કરીએ પાલનપુરમાં એક એવા મહિલા ડોક્ટરની જેમને પોતાને ઘણી બધી શારીરિક તકલીફો હોવા છતાં અત્યારે કોરોના સામે જંગમાં યોદ્ધા બનીને દિવસ રાત મહેનત કરી રહ્યા છે એમનું નામ ડોક્ટર ગીતાબેન પટેલ ગીતાબેન પટેલ પાલનપુરની જનરલ હોસ્પિટલમાં ક્લાસ 1 એનેસ્થેટિક ડોક્ટર તરીકે ફરજ બજાવે છે બહુ જ ઓછા માણસોને હોય તેવી શારીરિક બીમારીની ગીતાબેન પટેલને તકલીફ છે અને આ તકલીફના લીધે ગીતાબેન પટેલને ઘણીવાર સર્જરી પણ કરાવવી પડે છે પરંતુ કોરોનાના વિશે ગંભીરતાને એક ડોક્ટર તરીકે સારી રીતે સમજી તથા દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર રહેતા ડોક્ટર ગીતાબેન અત્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલના સ્ટાફ સાથે સતત ફરજ નિભાવી રહ્યા છે મૂળ વિસનગર તાલુકાના વાલમ ગામના વતની ડોક્ટર ગીતાબેન પટેલનું કહેવું છે કે દરેક માણસની સમાજ પ્રત્યે કોઈ ને કોઈ જવાબદારી હોય છે ડોક્ટર તરીકે કોઈ વ્યક્તિ બહુ જ સારી રીતે સેવા સમાજમાં કરી શકે છે અને અત્યારે હાલ વૈશ્વિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને એ સમય દરમિયાન આપણા ભારત દેશમાં પણ કોરોના સામેની મહામારી સામે લડવાની એક ખૂબ મોટી જવાબદારી આવી છે અને આવા સમય દરમિયાન આપણા કલેક્ટરશ્રી આપણા આરોગ્યના કર્મચારીઓ અધિકારીઓ પછી પોલીસના કર્મચારી અધિકારી અન્ય બધી ગવર્મેન્ટ સેક્ટર જે છે એના કર્મચારીઓ અધિકારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ ઘણી બધી આગળ આવી છે આ એક આપણા માટે ખૂબ ગર્વની બાબત છે અને એનું આપણને ખૂબ ગર્વ હોવું જ જોઈએ એ સ્વાભાવિક છે ખાસ એક વાત મારા વિશે કહું તો લગભગ છેલ્લા 8-1 વર્ષથી હું એક બહુ રેર દુર્લભ બીમારીનો સામનો કરી રહી છું અને જેના અંતર્ગત હું પોતે એક ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ છું પરંતુ જ્યારે કોરોનાની વાત આવી ત્યારે આવા સમયે મને ઘરે બેસવું યોગ્ય ન લાગતા મેં મારું કામ ચાલુ જ રાખ્યું છે અને શક્ય હોય ત્યાં સુધી રાખવા જ માગું છું અને અત્યારે હાલ એક વસ્તુ બહુ જાણવામાં આવી છે દરેક લોકોને ખબર છે કે વિશ્વની જે બધી મહાસત્તાઓવાળા દેશ છે એ પણ કોરોના સામેની લડતની અંદર પીછેહઠ કરી ગયા છે તો ભારત માટે આ ખૂબ મોટી ચેલેન્જ છે અને આ મહામારીમાંથી ભારત માટે એક ઇમ્પોસિબલ ટાસ્ક છે અને ઇમ્પોસિબલ ટાસ્કને પોસિબલ કરવા માટે ભગવાન આપણને સ્ટ્રેન્થ આપે શક્તિ આપે અને આપણે સૌ પણ ભગવાન પર શ્રદ્ધા રાખીએ એવી મારી બધાને અપીલ છે અને લોકોને એ પણ કહેવું છે કે હોસલા અને ગોસલા દોનો મત છોડીએ સબ ઠીક હો જાયગા બે વાર મોતને હાથ તાળી આપનાર ડોક્ટર ગીતાબેન પટેલને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ નામની ગંભીર અને દુર્લભ બીમારી છે આ ઉપરાંત તેમના બંને ફેફસા અને શરીરના અન્ય ભાગોમાં પણ ઓપરેશન કરાવાયા છે ડોક્ટર ગીતાબેનને બે વાર મોતના મુખમાંથી પાછા આવ્યા છે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ કોરોનાના સંકટ સમયે ડોક્ટર ગીતાબેન પટેલને ફરજ નિભાવી રહ્યા છે તેના વખાણ કર્યા છે અને ડોક્ટર ગીતાબેન પટેલના જોશ જુસ્સા અને શક્તિ અને સેવાકીય ભાવનાને જિલ્લા વહીવટતંત્ર વતી સેલ્યુટ આપી બિરદાવી રહ્યા છે આજ પૂરા વિશ્વ જબ કોરોના વાયરસ કી મહામારી સે જૂઝ રહા હૈ માન્ય પ્રધાનમંત્રીજી કે અપીલ પર હર કોઈ ભારતીય અપના અપના યોગદાન દે રહા હૈ એસે સમયમાં हमारे कोरोना वॉरियर्स भी अपना कार्य पूरी निष्ठा से कर रहे इन कोरोना वॉरियर्स में कुछ मिसाल कायम कर रहे हैं ऐसे ही एक मिसाल से मैं आपको परिचित करवाना चाहूँगा डॉक्टर गीताबेन पटेल जो सिविल हॉस्पिटल पालनपुर में क्लास 1 एनेस्थेटिक के रूप में कार्य कर रही है डॉक्टर गीताबेन पटेल को एटो इम्यूनो डिसऑर्डर जैसी गंभीर और दुर्लभ बीमारी है इस बीमारी के कारण उनके ऊपर काफ़ी सारी सर्जरीज करनी पड़ी जिसमें हिप रिप्लेसमेंट भी हुआ है साथ साथ उन पे दोनों लंग्स पे सर्जरी करनी पड़ी है डॉक्टर गीता दो बार मौत के मुंह से बाहर आ चुकी है ऐसे में जब कोरोना का वैश्विक महामारी का संकट बढ़ रहा था तो फैमिली मेंबर्स को चिंता होनी स्वाभाविक थी और फैमिली मेंबर्स ने उनको नौकरी छोड़ने तक का प्रस्ताव दिया था साथ में एडमिनिस्ट्रेशन भी उनकी हेल्थ इश्यूज को देखते हुए उनको सहानुभूतिपूर्वक सोच रही थी कि उनको लाइट
वर्क दिया जाए, पर डॉक्टर गीताबेन पटेल अपनी व्यावसायिक निष्ठा को निभाते हुए देश हित समाज हित में काम करने के लिए इस जंग में कूदने का फैसला करती है और आज वो सिविल हॉस्पिटल पालनपुर में कोरोना के इस कोविड हॉस्पिटल में सह नोडल के रूप में अपना कार्य पूरी निष्ठा के साथ कर रही है। मैं डॉक्टर गीताबेन पटेल के इस फैसले को दिल से अप्रिशिएट करता हूँ। डॉक्टर गीताबेन और उनके जैसे अन्य वॉरियर्स, कोरोना वॉरियर्स को सैल्यूट भी करता हूँ।